કેમ છો ફ્રેન્ડ્સ? પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આમ તો શિયાળા દરમિયાન તમે ગાજરની ઘણી બધી રેસીપી બનાવી અને ટ્રાય કરી જ હશે. ક્યારેક શાક બનાવી હશે, અથાણું બનાવી હશે, અને મીઠાઈ તો તમે કેટલાય પ્રકારની બનાવી અને ટ્રાય કર્યો જ હશે. પરંતુ હા, એકદમ સિમ્પલ અને એકદમ ઝટપટ બનવાવાળી આ મીઠાઈ તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર. તો ચાલો પછી આપણે આ મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે ગાજરની મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં તો કઢાઈની અંદર 2 ચમચી દેશી ઘી લઈશું. ત્યાર પછી આપણે 1 કપ ગાજરને ગ્રેટ કરી અને લઈ લેવાનું. તો અહીંયા મેં ગાજરને ધોઈ, છોલી અને પછી ગ્રેટ કરીને તૈયાર કરીને લીધું છે, જેથી આપણો ટાઈમ છે એ વધારે ના જાય. તો ગાજરને આપણે ઘીની અંદર નાખવાનું, પછી આપણે ગાજરને ઘી સાથે શેકવાનું છે. તો તમારે ગાજરને ઘી સાથે ત્યાં સુધી શેકવાનું જ્યાં સુધી ગાજરનું જે મોઇસ્ચર છે એ પૂરું જતું ના રહે અને એકદમ ગાજર ડ્રાય થઈ અને એનો કલર છે એ કંઈક આવી રીતનું બદલાઈ ના જાય ત્યાં સુધી શેકી લેજો. તો ટાઈમમાં 1 થી 1.5 મિનિટ માટે શેકી લેવાનું. ત્યાર પછી આપણે 1 લિટર એની અંદર દૂધ લેવાનું. તો દૂધ અહીંયા આપણે ફૂલ ફેટ લેવાનું, જેથી આપણી આ મીઠાઈ છે એકદમ સરસ અને એકદમ ક્રીમી બને. તો દૂધ નાખી અને આપણે દૂધને ઉકળવા દઈએ. જ્યાં સુધી દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરીએ. તો અહીંયા 8 થી 10 કાજુ, 8 થી 10 બદામ અને થોડા મેં અહીંયા અખરોટ લીધા છે અને એને આવી રીતે આપણે ચોપ કરી અને તૈયાર કરી લેવાના. તો તમે ચોપ કરવાના બદલે પાવડર કરીને પણ લઈ શકો. હવે આપણે આ મીઠાઈ પ્રમાણે એની અંદર ખાંડ નાખીશું. તો તમારે જેટલું પણ ગળ્યું તમને ભાવતું હોય એ પ્રમાણે ખાંડ લેવાની. મેં અહીંયા 1/3 કપ ખાંડ લીધી છે. પછી તમારી પાસે આવું કોઈ પણ પ્રકારનું મીઠાઈનું અંદર જે વાપરી શકાય એવું પેકેટ પડ્યું હોય તો તમે લઈ શકો છો, કે પછી આ મીઠાઈની અંદર તમે મિલ્ક પાવડર પણ નાખી શકો. તો આવી રીતે કોઈ પણ આપણે નાખીશું તો આપણી જે મીઠાઈ બનશે એકદમ ક્રીમી અને એકદમ ટેસ્ટી બનશે. તો હું અહીંયા મિલ્ક પાવડર નથી નાખતી, પરંતુ જે એમટીઆરનું બદામનું જે પ્રીમિક્સ આવે જે દૂધ બનાવવાનું એ લઉં છું. એ મેં 2 પેકેટ નાખ્યા છે. એનાથી આપણી જે આ ગાજરની ખીર બનશે એકદમ સ્વાદિષ્ટ અને એકદમ ક્રીમી બનશે. તો આ નાખવું ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો તમે નાખી શકો, નહીં તો તમે ડ્રાયફ્રૂટ્સને પણ ક્રશ કરીને કે પછી પાવડર કરી અને આ ખીરની અંદર લઈ શકો છો. બધી જ વસ્તુને આપણે મિક્સ કરતા જઈ અને બરાબર ઉકાળવાનું. તો હવે આપણે આ ગાજરની ખીરને ત્યાં સુધી પકવવાની જ્યાં સુધી આપણે જે દૂધ લીધું એની 1/2 ક્વોન્ટિટીમાં ના થઈ જાય ત્યાં સુધી. તો અહીંયા આપણી ગાજરની ખીરને બનતા બનતા 7 થી 8 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જે દૂધ લીધેલું એ દૂધ છે એની 1/2 ક્વોન્ટિટીમાં થઈ ગયું છે. મતલબ કે આપણી જે ખીર છે એ ઓલમોસ્ટ બની અને તૈયાર થઈ જ ગઈ છે. તો હું આની કન્સિસ્ટન્સી છે એ કંઈક આ રીતની જ રાખું છું, એકદમ મીડિયમ. જો તમારે આને થોડું વધારે ઘાટું બનાવવું હોય તો તમે ઘાટી ખીર પણ બનાવી શકો છો, પરંતુ હા, આને આપણે જેમ ઠંડી થવા દઈશું એમ એ થોડી ઘાટી થશે. એટલે અત્યારે હું ગેસની ફ્લેમ ઓફ કરી અને આને ઠંડુ થવા દઈશ. ત્યાર પછી આપણે એની અંદર ઇલાયચીનો પાવડર નાખી દઈશું, એનાથી ફ્લેવર સારો આવશે. તો 1/2 ચમચી ઇલાયચીનો પાવડર નાખી મિક્સ કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ, હવે તમે આ ખીરને ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો. અને હા, તમારે ઠંડી ખીર ખાવી હોય તો ફ્રીજમાં રાખી 2-3 કલાક પછી આને સર્વ કરી શકો. તો આપણી આ ગાજરની એકદમ ટેસ્ટી અને એકદમ સિમ્પલ ખીર બની અને તૈયાર છે. તો ચાલો પછી આપણે એને સર્વ કરી લઈએ. તો ઉપરથી આવી રીતે પિસ્તા નાખી અને આપણે ગાજરની ખીરને સર્વ કરી લઈશું. તો એકદમ આપણી ગાજરની ખીર દેખાવામાં અને સ્વાદમાં પણ એકદમ મસ્ત બનશે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે આ રેસીપીને શેર પણ કરી દેજો. તો મળીએ પછી એક આવી જ નવી અને એકદમ સિમ્પલ રેસીપીની સાથે. આવજો.